बोलो भागवत भगवान की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय। बाल कृष्ण लाल की जय। कपार ऊपर कस्तूरी नु तिलक कर्यो छे। वृक्ष स्थल ऊपर कौस्तुभ मणि छे। नासाग्रे अति सुंदर मोती नी माळा छे। हथेड़ी मा वांसळी छे। हाथ मा कंकण छे। आखाए शरीर ऊपर हरिचंदन नो लेप करेलो छे। गड़ा मा मनोहर मोतियोनी माळा छे। अने गोपियोथी घेरायेला छे। एवा हे प्रभु हमेशा सर्वनु कल्याण करो। अद्भुत बतायु छे। परमात्मा ने प्रार्थना करे छे। आम लक्ष्मीनारायणना दर्शन करता यादवोने परम आनंद थयो छे। रुक्ष्मणी महालक्ष्मी छे। कृष्ण साक्षात नारायण छे। घरमां लक्ष्मीने माता तरीके राखशो तो खूब सुखी थशो। अने जो तेना धणी थवा जशो तो ते तमने लात मारशे। लक्ष्मीनो धणी एक ज ईश्वर छे। ભગવાનનું બીજું લગ્ન સત્યભામા સાથે થયું। ભગવાનનું ત્રીજું લગ્ન જામવંતી સાથે થયું। ભગવાનનું ચોથું લગ્ન યમુનાજીના અંશમાંથી થયેલી કાલિંદી સાથે થયું। આ પ્રમાણે ભગવાનના 8 લગ્ન થયા છે। ભગવાનની 8 પટરાણીઓ છે। અષ્ટ પટરાણીઓ સાથે અષ્ટદા પ્રકૃતિ છે। પ્રકૃતિના માલિક ઈશ્વર છે। અષ્ટદા પ્રકૃતિ પરમાત્માની સેવા કરે છે। ગીતામાં ભૂમિ જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર આ અષ્ટદા પ્રકૃતિ કહી છે। જીવા પ્રકૃતિને આધીન છે। ઈશ્વર પ્રકૃતિને આધીન નથી પણ પ્રકૃતિ ઈશ્વરને આધીન છે। અષ્ટદા પ્રકૃતિ ઉપર શ્રી કૃષ્ણ વિજય મેળવે છે। પ્રકૃતિ એટલે સ્વભાવ। સ્વભાવ ને આધીન ન બનો એ જ સ્વભાવ ને જે વે છે તે જીતે છે। જીવ સ્વભાવ ઉપર વિજય મેળવે તો સુખી થાય છે। પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય છે। માટે ખૂબ જપ તપ ધ્યાન કરો તો સ્વભાવ સુધરે। સત્સંગથી સ્વભાવ સુધરે છે। સત્સંગ એટલે શ્રી કૃષ્ણનો સંગ, સાચા સંતોનો સંગ, સદગ્રંથોનો સંગ। અક્રૂરજી પોતે વંદન ભક્તિના આચાર્ય છે પણ કુસંગથી તેની બુદ્ધિ બગડે છે। અને સત્રાજીને મારી નાખવા માટે સતદ્વનાને ઉશ્કેરે છે। સત્સંગને ભક્તિની જરૂર છે અને ભક્તિને સત્સંગની જરૂર છે। સત્સંગ કરે પણ પરમાત્માનું ભજન ન કરે તો તે સત્સંગ શા કામનો છે। પથ્થર નર્મદાજીનું સ્નાન કરે છે તેમ છતાં તે પીગળતો નથી। તેમ લોકો કથા સાંભળે છે પણ ભક્તિના રંગમાં રંગાયેલા ન હોય તો એનું જીવન એવું ને એવું રહે છે। અહીં ભગવાનના લગ્નની વાતો સાંભળો છો તો તમે પણ તમારા જીવનની ઉત્તરાવસ્થામાં વૃદ્ધાવસ્થામાં ભગવાન સાથે લગ્ન કરો। આજ છે ભગવાનના લગ્નોની કથાનું રહસ્ય। પણ આપણે બધા કાલનું જોવાવાળા, કાલને યાદ કરવાવાળા આજનું જોતા નથી। કરે છે કાલની વાતો સવારે શું થવાનું છે। કરે છે કાલની વાતો સવારે શું થવાનું છે। જુઓ રાવણ રહ્યો જા
શ્રેષ્ઠ જીને સલાહ સાથે મુગુટ ધરવો હતો માથે ન જાણ્યું જાનકી નાથે સવારે સવારે શું થવાનું છે હતો અભિષેક તો થાવો કોઈએ જાણ્યું નતું આવું હતો અભિષેક તો થાવો કોઈએ જાણ્યું નહીં આવું પડ્યું વનવાસ માં જાવું સવારે શું થવાનું છે કરે છે કાલની વાતો સવારે શું થવાનું છે રાજાઓએ રાજને ખોયા અમોએ આંખોથી જોયા રાજાઓએ રાજને ખોયા અમે આ ખોખી છે જોયા કરી ગયો કાળ તે ઓહિયા સવારે શું થવાનું છે કરે છે કાલની વાતો સવારે શું થવાનું વિભીષણને રાસથી વાર્યો દશાનનને બાણથી માર્યો વિભીષણને રાસથી વાર્યો દશાનનને બાણથી માર્યો તેને શિર તાજ તો હાર્યો સવારે શું થવાનું છે કરે છે કાલની વાતો સવારે શું થવાનું છે માટે કાલ શું થવાનું છે એની ચિંતા ન કરીએ ભૂત ભવિષ્યમાં ન રાચીએ ન રમીએ વર્તમાનને સુધારીએ પોતાના સ્વભાવને સુધારીએ ખૂબ જપ ધ્યાન કરો તો સ્વભાવ સુધરે છે સત્સંગથી સ્વભાવ સુધરે છે ધાર્યું નહીં કોઈનું થાશે કમાણી અહીં રહી જશે ધાર્યું નહીં કોઈનું થાશે કમાણી અહીં રહી જશે પછી બીજા મળી ખાશે સવારે શું થવાનું છે કરે છે કાલની વાતો સવારે શું થવાનું છે બા સત્સંગ અદ્ભુત છે સત્સંગ એટલે શ્રી કૃષ્ણનો સંગ સાચા સંતોનો સંગ જીવન સુધારવા માંગતા હો તો આ સત્સંગ પ્રતિ ખૂબ રુચિ રાખજો હરી ભજ પ્રાણીયા ટાણે વખત નહીં મળશે દાણે હરી ભજ પ્રાણીયા ટાણે વખત મળશે નહીં દાણે ગરીબ રહીશ બાણે સવારે શું થવાનું છે ગરીબ જો રહીશ બાણે સવારે શું થવાનું છે કરે છે કાલની વાતો સવારે શું થવાનું છે આપણા જીવનની ઉત્તરાવસ્થામાં
वृद्धावस्था में भगवान साथे लग्न करो। भगवान साथे जे लग्न करे छे, भगवान ने जे हृदय में पधरावे छे, एनी सदा जीत थाय छे। वळी एक अध्याय में तो 16,000 राणियों साथे भगवान ना लग्न की कथा आवे छे। भौमा सूरे 16,000 कन्याओं ने कैद में राखेली। 16,000 कन्याओं ते वेदनी ऋचाओ छे। वेदना त्रण कांड छे अने 1,00,000 मंत्रों छे। कर्मकांड में 80,000 मंत्रों छे, ते ब्राह्मणों माटेना छे। उपासना कांड में 16,000 मंत्रों छे, ते गृहस्थाश्रमियो माटे छे। अने ज्ञान कांड में 4,000 मंत्रों छे, ते सन्यासियों अने वानप्रस्थियों माटे छे। त्यारे भागवत सर्व माटे छे, पण वेदांतनुं ज्ञान विरक्तो माटे छे। त्यारे भागवत सर्व माटे छे। वेदो ईश्वरना स्वरूपनुं वर्णन बहु कर्युं, पण ईश्वरनो पतो न लाग्यो, तेथी वेदनी ऋचाओ कन्याओ थईने श्री कृष्णने वरवा आवेली। गृहस्थाश्रमनुं वर्णन वेदना 16,000 मंत्रोमां करेलुं छे। એટલે શ્રી કૃષ્ણને 16,000 રાણીઓ બતાવી છે, 16,000 કન્યાઓને ભગવાને કેદમાંથી છોડાવી છે, પરંતુ આ કન્યાઓ ભૌમાસુરના કેદખાનામાં રહેલી એટલે જગતના કોઈ પુરુષ તેની સાથે લગ્ન કરવા તૈયાર નથી। ત્યારે કન્યાઓ શ્રી કૃષ્ણ ભગવાનના શરણે આવે છે ને ભગવાન એમનો અંગીકાર કરે છે। ભૌમ એટલે શરીર સાથે રમવામાં સુખ માને તેજ ભૌમાસુર છે। ભૌમાસુરે વેદ મંત્રોને કેદમાં રાખ્યા હતા, શરીરને જ સર્વ કંઈ માનનારાના હાથમાં વેદ મંત્રો જાય તો તેની શી દશા થાય, તેથી ભગવાને તેનો ઉદ્ધાર કર્યો છે। વિલાસી લોકો પોતાની વાસના પૂર્ણ કરવા માટે મંત્રના અર્થના અનર્થ કરે છે। ભગવાને પણ વેદ મંત્રનો અવળો અર્થ થતો અટકાવ્યો છે। ગીતામાં કર્મના અહમ શબ્દ આવે છે, અને અહમ શબ્દ આવે છે, તેનો અવળો અર્થ કરનાર કર્મના અને હું આ છું ભગવાન આ સ્વરૂપ છે એવો અર્થ કરે છે। વેદોમાં પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ બંનેનું વર્ણન છે, પણ વેદોનું તાત્પર્ય નિવૃત્ત ધર્મ બનાવવાનું છે। વેદોનું તાત્પર્ય ત્યાગમાં છે, ભોગમાં નથી। જીવને અનેક જન્મોના સંસ્કારોથી ભોગ ભોગવાની ટેવ પડી ગઈ છે, તે જલ્દી ત્યાગ કરીને જશે નહીં, નિવૃત્તિ લઈ શકાશે નહીં, તેથી વેદમાં કોઈ ઠેકાણે પ્રવૃત્તિ બતાવી છે। ગીતામાં પણ મુખ્ય અનાશક્તિ યોગનો બોધ છે, પણ અનેક લોકો હજી જુદું જુદું કહે છે। કેટલાક કહે છે કે ગીતા એકલી કર્મ પ્રધાન છે, કેટલાક કહે છે કે ગીતા એકલી ભક્તિ પ્રધાન છે, ત્યારે કેટલાક વળી એમ કહે છે કે ગીતા એકલી જ્ઞાન પ્રધાન છે। આ ત્રણેય વર્ગોનું કહેવું યોગ્ય નથી। ગીતામાં જ્ઞાન અને ભક્તિને ગૌણ માન્યા નથી, ગીતામાં જ્ઞાન ભક્તિ અને કર્મ ત્રણેય પ્રધાન છે। શંકરાચાર્યજી મહારાજે તો કહ્યું છે કે ચિત્ત બુદ્ધિ માટે કર્મ આવશ્યક છે, કર્મ કરો તે ભક્તિપૂર્વક કરો તો ચિત્ત એકાગ્ર થાય છે। ઈશ્વરમાં ચિત્ત એકાગ્ર થાય એટલે જ્ઞાન મેળવવાનું જ જ્ઞાન, એ પરમાત્માનો અનુભવ સિદ્ધ કરી આપે છે। આમ કર્મ ત્રણેયનો સમન્વય કરે છે। શુકદેવજી કહે છે, હે રાજન, કર્મ ભક્તિ જ્ઞાન આ ત્રણેયમાંથી કોઈને ગૌણ ગણો એ ઈષ્ટ નથી। આ પ્રમાણે ભગવાનના લગ્નોની કથાનું વર્ણન કર્યા પછી આગળ જતાં ભગવાનની અનાશક્તિ બતાવી છે। સર્વ સાથે સ્નેહ કરો, પણ કોઈમાં આસક્ત ન બનો, એ વાસનાના ગુલામ ન બનો, એ એમનું કહેવું છે। રુક્ષ્મણીને એક વખત થયું કે શ્રી કૃષ્ણ મારામાં આસક્ત છે, હું સૌથી સુંદર છું ને, એટલે ભગવાનને મારા પર વધારે પ્રેમ છે। રુક્ષ્મણીને આ પ્રમાણે ગર્વ થયો, એવામાં એટલે સેવામાં થોડો પ્રમાદ થયો। ભગવાન સમજી ગયા
કે આ રુક્ષ્મણીનો મારા કરતાં પોતાના સૌંદર્યમાં અને શ્રૃંગારમાં અધિક પ્રેમ છે. એટલે તે એનો ગર્વ ઉતારવા નક્કી કર્યું છે, ગર્વ ઉતારવા નક્કી કર્યું છે. ગર્વ હોવો ન જોઈએ. તેમણે રુક્ષ્મણીને કહ્યું, દેવી તમે ગોરા અને હું કાળો, તમે રાજકન્યા અને હું તો એક સામાન્ય ગોવાળ, માટે મારું તમારું કજોડું થયું છે. મોટા મોટા રાજાઓને છોડી તમે મને શા માટે પરણ્યા? પણ હજુ શું બગડી ગયું છે? હજુ તમે બીજા કોઈ રાજા સાથે લગ્ન કરી સુખી થઈ શકો છો, મને કોઈ વસ્તુની અપેક્ષા નથી. આ સાંભળી રુક્ષ્મણીજી ગભરાયા છે. નાથ મારો ત્યાગ ન કરો. આટલું બોલતામાં તો તેઓ મૂર્છા ખાઈને જમીન ઉપર પડ્યા છે. રુક્ષ્મણીજીને મૂર્છા આવી એટલે ભગવાને વિચાર્યું કે આ દવાની બહુ અસર થઈ ગઈ છે. રુક્ષ્મણીને ઊંચકીને પલંગ ઉપર સુવાડી ભગવાન પંખો નાખવા લાગ્યા છે. શ્રી કૃષ્ણને બધું નાટક કરતા આવડે. હવે રુક્ષ્મણીને મનાવવા લાગ્યા છે, દેવી દેવી હું તો મસ્કરીમાં બોલતો હતો, બાકી તું તો મને પ્રાણથી પણ પ્યારી છે. રુક્ષ્મણી સમજી ગયા કે મારું અભિમાન દૂર કરવા પ્રભુએ આ લીલા કરી છે. હું માનતી હતી કે મારામાં શ્રી કૃષ્ણ આસક્ત છે, પણ આને કોઈમાં આસક્તિ નથી. રુક્ષ્મણી કહેવા લાગ્યા, નાથ તમે સાચું કહ્યું કે મારું ને તમારું કજોડું છે. ક્યાં હું અને ક્યાં તમે? મૂર્ખાઓ મારું ભજન કરે છે અને જ્ઞાનીઓ તમારું ભજન કરે છે. આજથી હું તમારા ઘરમાં મહારાણી તરીકે નહીં, પરંતુ દાસી તરીકે રહીશ. સંસારનું લૌકિક સુખ લેવાની ઈચ્છાથી મેં તમારી સાથે લગ્ન કર્યું નથી. રુક્ષ્મણીમાં દૈન્યતા આવી છે, રુક્ષ્મણીમાં અભિમાન હતો. ત્યારે ભગવાને કહ્યું કે તારા માટે લાયક નથી. અભિમાન ગયું ત્યારે રુક્ષ્મણીજી કહે છે, હું તમારા માટે લાયક નથી, હું રાણી નહીં પણ હું તમારા ઘરની સાવરણી છું. ત્યારે ભગવાન તેને ખૂબ માન આપવા લાગ્યા છે. જીવ સર્વ પ્રકારે દીન બની ઈશ્વરને શરણે આવે છે તો તે પરમાત્માને તે ખૂબ ખૂબ ગમે છે અને પરમાત્મા તેને ખૂબ માન આપે છે. આ પ્રસંગનો ભાવ દિવ્ય છે. સ્ત્રી એ બાળક નથી, પણ સ્ત્રીમાં રહેલી આસક્તિ એ બાધક છે. સ્ત્રી એ બાધક નથી, પણ સ્ત્રીમાં રહેલી આસક્તિ બાધક છે. પતિ પત્ની એક ઘરમાં રહે, એકબીજા પ્રત્યે પ્રેમ રાખે, પણ એકબીજામાં આસક્ત ન બને. જેનો આત્મા સિવાય કોઈ અન્ય વસ્તુમાં જેનો આનંદ આત્મા સિવાય કોઈ અન્ય વસ્તુમાં હોય તો તે સુખી થઈ શકતો નથી. જેના જે અનાશક્તિ ઉપદેશને ભગવાને ગીતાજીમાં કર્યો છે તે અનાશક્તિ તેમના જીવનમાં પરિપૂર્ણ રહી છે. અહીં શ્રી કૃષ્ણની આસક્તિ બતાવી છે. શ્રી કૃષ્ણ ભોગી છે અને ત્યાગી પણ છે. અનાશક્તિ બુદ્ધિમાં ભોગ ભોગવે તે બાધક નથી. ભગવાનને કોઈમાં આસક્તિ નથી. ત્યાર પછી ઉષા અનિરુદ્ધના લગ્નની કથા આવે છે. બાણાસુર મહાન શિવભક્ત છે, તેને ઉષા નામની એક સુંદર કન્યા છે. ઉષાને સ્વપ્નમાં અનિરુદ્ધના દર્શન થાય છે અને સ્વપ્નમાં અનિરુદ્ધ સાથે તેના લગ્ન થાય છે. ઉષાની સખી હતી ચિત્રલેખા. ચિત્રલેખા ચિત્રો કાઢી કાઢીને ઉષાને બતાવે છે, બોલ તે પુરુષ આવો હતો, તે પુરુષ આવો હતો. ઉષા ના પાડે છે. છેવટે ચિત્રલેખાએ અનિરુદ્ધનું ચિત્ર કાઢ્યું ત્યારે ઉષા શરમાઈ જાય છે. ચિત્રલેખા દ્વારકા અનિરુદ્ધનું હરણ કરવા આવી છે, પણ દ્વારકાને ફરતો સુદર્શનનો પહેરો છે. ત્યાં નારદજી આવે છે. ચિત્રલેખા નારદજી પાસે માગે છે, ચોરી કરો પણ અનિરુદ્ધ કરો. અનિરુદ્ધ એ મનનું સ્વરૂપ છે, ચિત્રરૂપ એ ચિત્ર વિચિત્ર સંકલ્પ કરનારી બુદ્ધિ છે. બુદ્ધિ અનિરુદ્ધને એટલે કે મનને પકડવા જાય છે, પણ તે ક્યારે પકડી શકે? જ્યારે તેને નારદજીની મદદ મળે. નારદ એટલે બ્રહ્મચર્ય. બુદ્ધિ એ મનથી પર છે,
પણ બ્રહ્મચર્યનો સાથ હોય તો બુદ્ધિ મનને પકડી શકે છે। નારદ સુદર્શન ચક્રને કહે છે આપણે સત્સંગ કરીએ। સુદર્શન નારદજી સાથે વાતોએ વળગે છે। આ તકનો લાભ લઈ ચિત્રલેખા મહેલમાં પ્રવેશ કરી પોતાની યોગ વિદ્યાથી પલંગ સાથે અનિરુદ્ધને ઉઠાવીને લઈ જાય છે। સવાર પડ્યું, અનિરુદ્ધ ગુમ, પલંગ સાથે ગુમ, બુમા બુમ થઈ રહી છે। શ્રી કૃષ્ણે સુદર્શનને બોલાવ્યો, અનિરુદ્ધ ગુમ થયા છે, રાત્રે શું કરતો હતો? સુદર્શન કહે, હું તો નારદજી સાથે સત્સંગ કરતો હતો। ભગવાને તેને ઠપકો આપ્યો, તારી નોકરી છોડી આ સત્સંગ કરવાની શું જરૂર હતી? ચિત્રલેખા અનિરુદ્ધને અંતઃપુરમાં લઈ આવે છે। બાણાસુરને આ વાતની જાણ થતાં તે અનિરુદ્ધને કેદ કરે છે। શ્રી કૃષ્ણને ખબર પડી કે બાણાસુરે અનિરુદ્ધને કેદ કર્યો છે, એટલે તેમણે સોણિતપુર ઉપર ચઢાઈ કરી। બાણાસુર શિવજીનો સેવક, તેથી શ્રી કૃષ્ણ તેમને માર્યો નથી। બાણાસુરને 1000 હાથ હતા, શ્રી કૃષ્ણ તેને ચતુર્ભુજ બનાવી અને છોડી દીધો છે। અને ઉષા અને રુદ્રના લગ્ન થયા છે તે પછી નૃગરાજાની કથા કહે છે, સકામ કર્મ પાપનો નાશ કરશે નહીં, પરંતુ કેવળ પ્રભુ પ્રત્યર્થ કર્મ કરે છે તો પાપનો નાશ થાય છે। નૃગુ રાજાએ સર્વ કર્મો સકામ કરેલા। બ્રાહ્મણને દાનમાં આપેલી ગાયો અજાણતા તેણે દાનમાં આપી અને તેને કાચિંડાનો જન્મ લેવો પડ્યો। દાનમાં આપેલી વસ્તુ ફરીથી ન લેવાય, તેવી રીતે દેવધન પણ મોજ શોખમાં કદી ના વાપરવું જોઈએ। રામજીની એક કથા આવે છે। રામજીની કચેરીએ એક કૂતરો રોતો આવ્યો। કૂતરો કહે, પહેલા સાધુએ મને પથ્થર માર્યો છે। સાધુ કહે, હું મધુ કરી માગીને જતો હતો તે વખતે આ કૂતરો મારી પાછળ પડ્યો, ભસવા માંડ્યો। મને થયું કૂતરો મને અડકી જશે, તેથી મેં એને પથ્થર માર્યો। રામજીએ કહ્યું, મહારાજ, વગર વાંકે તમે કૂતરાને પથ્થર માર્યો છે, વગર વાંકે મારીને તમે કૂતરાનો અપરાધ કર્યો છે, એટલે કૂતરો જે સજા ફરમાવશે તે તમારે ભોગવવી પડશે। રામજીએ કૂતરાને કહ્યું કે આ સાધુને શું સજા કરવી છે? કૂતરાએ માંગ્યું કે આ સાધુને લાખોની આવકવાળા મઠના મહંત બનાવો। બધા વિચારમાં પડ્યા કે આ તો સજા કહેવાય કે આશીર્વાદ કહેવાય, એટલે કૂતરાએ સમજાવ્યું કે ગયા જન્મમાં હું આવા એક મોટા મઠનો મહંત હતો અને એનું દેવધન મેં મારા વિલાસ માટે, ભોગ માટે વાપરેલો, તેથી મને આ કૂતરાનો જન્મ લેવો પડ્યો છે। આ સાધુ કોઈ મંદિરનો મહંત થશે તો તેની પણ દશા મારા જેવી થશે અને તેને બરાબર પાઠ મળશે। એક દિવસ નારદજીને કૃષ્ણનો ગ્રહ સંસાર જોવાની ઈચ્છા થઈ છે। નારદજીને થયું કે 16108 રાણીઓ સાથે આ કેવી રીતે રહેતા હશે, ક્યારે કોને મળતા હશે, ક્યારે વાત કરતા હશે, ક્યારે ભોજન કરતા હશે? આમ વિચારી નારદજી રુક્ષ્મણીના મહેલમાં દાખલ થયા તો પલંગ ઉપરથી ઊભા થઈ શ્રી કૃષ્ણ નારદજીનું સ્વાગત કરે છે, નારદજીના ચરણો ધુએ છે, નારદજીની પૂજા કરે છે। શ્રી કૃષ્ણ જેવા કોઈ ગ્રહસ્થી થયા નથી અને એમના જેવા સંન્યાસી પણ કોઈ થયા નથી। ત્યાર પછી નારદજી બીજા મહેલમાં જાય છે, ત્યાં શ્રી કૃષ્ણ ઉદ્ધવજી સાથે પાસા રમતા હતા। આમ નારદજી જુદા જુદા ઘણા મહેલમાં ગયા, તો કોઈ મહેલમાં શ્રી કૃષ્ણ બાળકને રમાડે, કોઈ મહેલમાં ભોજન કરે છે, તો કોઈ મહેલમાં જપ કરે છે, કોઈ મહેલમાં સાધુ સંતો સાથે સત્સંગ કરે છે, તો કોઈ મહેલમાં આરામ કરવા સૂતા છે। એક મહેલમાં ગયા તો શ્રી કૃષ્ણ કથા સાંભળે છે। નારદજીના આશ્ચર્યનો પાર ન રહ્યો, અરે વાહ પ્રભુ વાહ, આવું કરવા લાગ્યા? તે સમજી ગયા કે બધા મહાયોગેશ્વરની માયા હતી આ કૃષ્ણ। ભગવાને ગ્રહસ્થોને આદર્શ બતાવ્યો કે તમારે ઘેર બ્રાહ્મણ આવે તો તેનું સન્માન કરજો। બીજો એ બોધ નીકળ્યો કે બ્રહ્મચારીઓએ
ગ્રહસ્થિના સંસારમાં માથું ક્યારે ન મારું. તે પછી આગળ ભગવાનની દિનચર્યાની કથા કહી છે. ભગવાન રોજ સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠે છે, સંધ્યોપાસના કરે છે, માતા પિતાને વંદન કરે છે, રોજ નિયમથી ગરીબોને અન્નનું દાન કરે છે, બ્રાહ્મણોને ગાયોનું દાન કરે છે અને રોજ ગાયોની સેવા પણ કરે છે. આ પ્રમાણે ની ભગવાનની દિનચર્યા પોતાના જીવનમાં ઉતારો. એક વખત નારદજી આવ્યા અને ભગવાનને કહ્યું, જરાસંધે અનેક રાજાઓને કેદમાં રાખ્યા છે, તેને મુક્ત કરો. બીજી તરફ યુધિષ્ઠિર તરફથી રાજસુ યજ્ઞમાં આવવાનું આમંત્રણ આવ્યું છે. ભગવાન રાજસુ યજ્ઞમાં પધાર્યા, અનેક યોદ્ધાઓને દિગ્વિજય કરવા મોકલ્યા, તેમાં અનેક રાજાઓનો વિનાશ કર્યો, એક જરાસંધ બાકી છે. ભગવાને કહ્યું, હું અર્જુન અને ભીમસેન બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને તારે ત્યાં જઈએ અને દાનમાં ભીમસેને તેની સાથે દ્વંદ્વ યુદ્ધની માંગણી કરવી. જરાસંધને બારણે આજે શ્રી કૃષ્ણ ભીમ અર્જુન બ્રાહ્મણ બનીને આવે છે. જરાસંધ તેમને દાન માગવા કહે છે, દાનમાં દ્વંદ્વ યુદ્ધની માંગણી કરવામાં આવી છે. ત્યાર પછી તો જરાસંધ અને ભીમ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થાય છે. 27 દિવસ યુદ્ધ ચાલ્યું છે, જરાસંધ મરતો નથી. ભીમે ફરિયાદ કરી કે માર ખાઈ ખાઈને મારો દમ નીકળે છે. શ્રી કૃષ્ણ કહે, તું મારી સામે જોતો જોતો જરાસંધ સામે લડ, મારી સામે જોતો તને ઉપાય બતાવો માટે મારી સાથે જોઈને લડ. તું મારી સાથે જોતો જોતો જરાસંધ સાથે લડને તો તને કંઈક યુક્તિ બતાવો, તે પ્રમાણે કર એટલે જરાસંધ જરૂર મળશે. પછી ભીમે શ્રી કૃષ્ણની સામે નજર રાખીને લડ્યો છે. શ્રી કૃષ્ણે એને સહાય કરી અને છેવટે જરાસંધ મર્યો છે. જરાસંધે ખેદ કરેલા રાજાઓને છોડ્યા છે. વૃદ્ધાવસ્થામાં પ્રાણ બહુ અકળાય છે. પ્રાણ શ્રી કૃષ્ણાભિમુખ બને તો જીવ જરાસંધ રૂપી વૃદ્ધાવસ્થાને જીતી શકશે. રાજસુ યજ્ઞમાં પહેલી પૂજા શ્રી કૃષ્ણની કરવામાં આવી છે. શિશુપાલથી આ સહન થયું નહીં. શિશુપાલ ફાવે તેમ બોલવા લાગ્યો, કૃષ્ણ તો ગોવાળ છે, તેને કોણ શ્રેષ્ઠ કહે છે, તે પૂજનને યોગ્ય નથી. ભગવાને ચક્રથી શિશુપાલનું મસ્તક ઉડાવી દીધું છે. શિશુપાલ એ ક્રોધનું સ્વરૂપ છે. શિશુપાલ એટલે કે ક્રોધનો નાશ કર્યો. શિશુપાલનો વધ સુદર્શન ચક્રથી કર્યો એટલે કે જ્ઞાનથી કર્યો છે. ક્રોધને શાંત કરવાનો જો કોઈ ઉપાય હોય તો તે જ્ઞાન છે. આગળ જતા સુખદેવજી સુદામા ચરિત્રની કથા સંભળાવે છે. ભાગવતની કથા કરતાં કરતાં સુખદેવજીને બે વખત સમાધિ લાગે છે. ત્યારે વેદના મંત્રોચ્ચાર કરીને સમાધિમાંથી બીજા ઋષિઓએ તેમને જગાડ્યા છે. આમાં પહેલો પ્રસંગ છે ભગવાન બ્રહ્માણીને લીલા બતાવે છે અને બીજો પ્રસંગ છે તે સુદામા ચરિત્રનો છે. આવો ભાવના સાથે ખાખ મીખ પી જાણા રે બંદે માટી મે મિલ જાણા રે મત કરો અભિમાન એક દિન પવન સે ઉડી જાણા રે મત કરો અભિમાન એક દિન પવન સે ઉડી જાણા રે માટી ચુન ચુન મહેલ બનાયા મૂર્ખ કહે ઘર મેરા રે ના ઘર તેરા ના ઘર આખર જંગલ મેં તેરા રે ખાખ મેં ખપી જાના રે બંદે માટી મેં મિલ જાના રે મત કરો અભિમાન એક દિન પવન સે ઉડી જાના રે વીણા પહેરો જાડા પહેરો પહેરો મલ મલ તાકારે મોગા મૂળ નામ શરૂર પેરો તોય મરણ કેરી.
भाई तोय मरण तेरी आसारी, हाथ में खोती जाना रे बंदे, माटी में मिल जाना रे, मत करो ने अभिमान एक दिन पवन के उड़ जाना रे, सोना पहरो रूपारे पहरो पैरो हिरला चाचा रे, वार ते वार तमे मोतीड़ा पहरो तोय मरण केरी आशा रे, तोय मरण केरी आशा रे, खाक में खोती जाना रे बंदे, माटी में मिल जाना रे, मत करो ने अभिमान एक दिन पावन के उड़ी जाना रे, जननी तारी जन्म रोशे बैनी छुए बारे माता रे, गौरनी नारी तारी तेरे दिन रोशे तोरे पराई आशा रे, खाक में खोती जाना रे बंदे, माटी में करो ने अभिमान पवन से उड़ी जाना रे, एक दिन जीवो दो दिन जीवो, जीवो वर्ष पचासा रे, कष्ट कबीरा सुन भाई साधु तो भी मरण के रिता रे, आपन नला जाए अपने सुख तरफ जाइए, अपने शांति तरफ जाइए, ना बाप तो सुख तरफ नहीं जातो, तू शांति तरफ नहीं जातो, दिन प्रतिदिन तू मौत तरफ जाई रहो छे, मागे अभिमान से खाक में खोपी जाना रे बंदे, माटी में मिल जाना रे, मत करो ने अभिमान एक दिन पावन से उड़ी जाना, मत करो ने अभिमान एक दिन पवन से उड़ी जाना रे, भाई पवन से उड़ी जाना रे, अभिमान से नु आम शिशुपाल ने अभिमान तो क्रोध हतो, भगवान श्री कृष्ण ने एनो क्रोध उतार्यो छे, त्यार बाद आगळ जता सुदामा चरित्रनी कथा आवे छे, ए कथा बहु दिव्य छे, ભાગવતની કથા કરતા સુખદેવજીને જે બે વખત સમાધિ લાગે છે ત્યારે વેદના મંત્રોચ્ચાર કરી સમાધિમાંથી બીજા ઋષિઓએ તેમને જગાડ્યા છે. આમાંનો પહેલો પ્રસંગ છે ભગવાન બ્રહ્માણીને જે લીલા બતાવે છે તે, અને બીજો પ્રસંગ છે આ સુદામા ચરિત્રનો. સુદામા ચરિત્ર આપણે આવતીકાલે લઈશું, બહુ દિવ્ય ચરિત્ર છે. આજે અહીંયા હરે રામ હરે રામ राम राम हरे राम, हरे राम हरे राम, राम राम हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण हरे ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.